जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी चेनल श्री वेदांत श्रीमा। आज आपणे पुरुषोत्तम मासनी कथा अध्याय 13 दृढ़ धनवानु अख्यान अने माँ बापनी सेवानी कथा वार्ता सांभळीशुं। सुत पुराणी बोल्या, हे मुनि श्रेष्ठो, हवे हुं तमने राजा दृढ़ धनवानी कथा कहूँ छूं, ते तमे सांभळो। हय हय देशनो राजा चित्रधर्म हतो। ते घणो पराक्रमी अने बुद्धिमान हतो। तेने एक पुत्र हतो, तेनु नाम दृढ़ धनवा हतो। ते सर्वगुणोथी युक्त हतो, सत्यवाणीवाळो, धार्मिक अने पवित्र कार्य करवावाळो हतो। ते चारे वेदोनो जाणकार हतो। ते एक वखत सांभळ्या पछी बधुं याद करी लेतो हतो। पोताना गुरुने त्यां शिक्षा प्राप्त करी गुरु दक्षिणा आपी ते पोताने घेर पाछो फर्यो हतो। पोताना पुत्रने जोईने ते राज्य कारभार संभाळी शके तेवो शक्तिशाळी बनेल छे तेम विचारी राजा चित्रधर्माए प्रभु स्मरणमां हवे पछीना दिवसो गाळवानो विचार्यो। ते पुत्रने राजगादी सौंपीने पुतः ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપસ્યા કરવા માંડી। કેટલો કાળ તપ કરી છેવટે તે શ્રીહરિના ધામમાં ગયા। દઢ રણવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેમણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું। તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો। વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા। તેમને ચિત્રવાક, ચિત્રવાહા, માણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયા। એકવાર દઢ ધનવાનો વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ। મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું સુખ ભોગવી રહ્યો છું। આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો। એક દિવસ દઢ ધનવા સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો। તેણે એક મૃગને બાણ માર્યું। આ મૃગ બાણ સમતે ત્યાંથી દોડી ગયું। તેનો રાજાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું। આથી રાજા નિરાશ થયો। મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો। ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષ્ણા છુપાવી પછી એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો। આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો। તે કહી રહ્યો હતો, હે રાજા, તું સુખભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે। જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દઢ ધનવા વિસ્મત થયો। તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા કે ને તે વિચારમગ્ન હતો। ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા। તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો। રાજમહેલ આવ્યા જતાં પોપટના વચનો તેમને યાદ આવવા લાગ્યા। તેણે ભોજન કર્યું નહીં અને સૂતો છતાં વિચારોના વમણમાં પડ્યો રહ્યો। તેને ઊંઘ ન આવી। રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સુનમુન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય। રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા, આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનોને રાજા અંગે ચિંતા કરવા લાગ્યા। અહીં પુરુષોત્તમ મહાત્માનો દઢ ધનવાનું અખ્યાન નામનો 13 અધ્યાય સંપૂર્ણ થાય છે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ મા બાપની સેવાની કથા વાર્તા। એક ગામ હતું, તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। તેની પત્ની પણ વૃદ્ધ હતી। તેમને 4 દીકરાઓ હતા। ચારેય દીકરાઓને પરણાવેલા હતા। ચારેય દીકરાઓ વારા પરથી મા બાપથી અલગ થઈ જુદા રહેતા હતા। ખેડૂતને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા, છતાં રગડદગડ કરી તેઓ બંને પોતાનું પેટિયું ભરી લેતા। તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા ન હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું,
આપણે કોઈ એક દીકરાને ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભાળી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટો દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાત વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે એક મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં એક મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વકાણું. તેમણે કહ્યું, અમારે ત્યાં સુવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઊઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમને મા બાપ ઘણા દિવસે આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે એક મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લા તલ્લા કરી તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો, તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસા ડોસી નદીએ જઈને સ્નાન કરી કથા વાર્તા સાંભળીને ઘેર આવતા. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધ અવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરાબર નીચોવી શકતા નહીં, તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરીને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા બને છે. ડોસા ડોસી એકટાણું કરતા, તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખો નાખતી. આ જોઈ ડોસી ડોસાની આંતરડી તેમને આશીષ આપતી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસા ડોસીએ 2-4 બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા, તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરી એ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી, બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા, સગાવાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવી. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી, ચોક્કસ આમાં કંઈક ઘોટાળો છે. તેઓ તરે તરેના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી વિગતવાર વાત કરી. આથી ત્રણેય મોટી વહુને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે મા બાપુને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછું પુરુષોત્તમ માસ આવી પહોંચ્યું. ત્રણેય વહુ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખી અને છેવટે જે મોતી મળે તેમાં ત્રણેયને ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો, તેને બહુ નીચોવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના સપના આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું, ગામને જમાડી અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો
તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા જય જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેઠી ગઈ. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ ડોસી ડોસાઓ ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાયા હશો અને અમારે ત્યાં કપડથી નાયા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ અમે તો એક જ ભાવથી નાયા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધું જાણે છે, તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જે. અહીં પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સંપૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.